वेलकम बैक विद्यार्थी मित्रों। बहुपदी में अपने जोई गया एक चल बहुपदी, त्यार बाद अपने जोई बहुपदीनी घात के बहुपदीनी घात केटली छे, त्यार बाद बहुपदी एक चल छे के नहीं के इनमें एक थी वधारे चल आपेला छे, ए बधुं ज अपने जोई गया। पछी तेमना सहगुणक विषे पण आपणे माहिती मेळवी अने शून्य बहुपदी विषे पण आपणे माहिती मेळवी चूक्या। हवे आजे आपणे शीखवानुं छे सुरेख बहुपदी, द्विघात बहुपदी कोने कहेवाय। तो जे बहुपदीमां जे बहुपदीनी घात बहुपदीनी घात एक होय, जे बहुपदीनी घात एक होय ते बहुपदी ने सुरेख बहुपदी कहे छे। सुरेख बहुपदी जे बहुपदीनी बहुपदीनी घात एटले शुं थाय के ए बहुपदीनी महत्तम घात, बराबर। जे बहुपदीनी घात एक होय ते बहुपदीने सुरेख बहुपदी कहे छे। उदाहरण तरीके लईए तो 2x+3, 5t-6, 5/2x+6। तो आ बधी ज बहुपदी में तमे जोई शको छो कि तमने जे चल आपेलू छे ए चल ने मात्र ने मात्र एक ज घात आपेली छे। एज रीते वर्गमूळ में 2x+3 बधी ज जे छे ए बधी ज बहुपदी में जे चल नी घात छे ए मात्र ने मात्र एक ज छे। हवे जो बहुपदी में बहुपदी की घात बे हो तो इन शू कहेवानुं, आवुं पण उदाहरण तमारी पासे होई शके ने। जो आ प्रकारनी बहुपदी तमने मळेली होय तो आ प्रकारनी बहुपदी ने कहेवाय द्विघात बहुपदी। शू कहेवाशे? द्विघात बहुपदी एटले के जे बहुपदीनी घात बे होय ते बहुपदीने द्विघात बहुपदी कहे छे। जे बहुपदीनी घात बे होय ते बहुपदी ने द्विघात बहुपदी कहे छे। એટલે કે બહુપદી ની મહત્તમ ઘાત કેવી હોવી જોઈએ? બે, તો એને આપણે કહીશું દ્વિઘાત બહુપદી। એ જ રીતે આપણે વાત કરીએ त्रिघात बहुपदी, तो जे बहुपदी घात त्रण होय ते बहुपदी ने त्रिघात बहुपदी कहे छे। ते बहुपदी ने केवी कहे छे? त्रिघात बहुपदी। એટલે કે એની મહત્તમ ઘાત કેવી હોવી જોઈએ? ત્રણ હોવી જોઈએ। ચલો એનું ઉદાહરણ લઉં તો 3। તો આ બહુપદીને આપણે કહીશું ત્રિઘાત બહુપદી। આ
ત્રણેય બહુપદી વિશે આપણે જોયું, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો હવે જોઈએ કે આ જે બહુપદી છે એ બહુપદીમાં પહેલાં ચલ કેવા છે. તો એક ચલ બહુપદી છે, બધામાં ચલ કેવા છે, એક જ ચલ વાપરેલું છે. ત્યારબાદ આ બહુપદીના પદોની સંખ્યા વિશે આપણે ચર્ચા કરીએ. તો આ બહુપદી જે છે એ પણ એક ચલ બહુપદી છે, તો હા છે. તો જે સુરેખ બહુપદી છે એમાં પદોની સંખ્યા વધુમાં વધુ બે હોય છે. કેટલી હોય છે, કેટલા પદ હોય છે? બે. એક પદ હોઈ શકે પરંતુ એમાં ત્રણ પદ હોઈ શકે નહીં. એ જ રીતે દ્વિઘાત બહુપદીમાં પદોની સંખ્યા કેટલી હોય છે? તો વધુમાં વધુ ત્રણ. આ પણ એક પ્રકારની દ્વિઘાત બહુપદી જ છે. ને માત્ર આપણે આ રીતે લખીએ તો આ પણ એક દ્વિઘાત બહુપદી છે. એટલે કે એમાં વધુમાં વધુ કેટલા પદ હોય? ત્રણ પદ હોય. બે પદ હોઈ શકે અને એક પદ પણ હોઈ શકે, પણ આપણે તો વધારેમાં વધારે કેટલા પદ હોય એની ચર્ચા કરીએ. તો વધારેમાં વધારે ત્રણ પદ હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રિઘાત બહુપદીની. ત્રિઘાત બહુપદીમાં પણ વધુમાં વધુ ચાર પદ હોય છે. એક, બે, ત્રણ અને ચાર. એ રીતે આને પણ એક ત્રિઘાત બહુપદી જ કહેવાય. બરાબર? પણ વધુમાં વધુ કેટલા પદ હોય? વધુમાં વધુ એટલે કે એનાથી નાની સંખ્યા તો મળે જ, પણ સૌથી મોટી સંખ્યા કઈ મળશે? તો ત્રિઘાત બહુપદી માટે સૌથી મોટી સંખ્યા આપણને મળશે ચાર. હવે આપણને જેમ એક ચલની અંદર સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એટલે કે એક ઘાતવાળી, બે ઘાતવાળી, ત્રણ ઘાતવાળી બહુપદી મળી, તેવી રીતે એન ઘાતવાળી બહુપદી મળી શકે? અને મળી શકે તો એને કઈ રીતે લખાય? તો હા, એન ઘાતવાળી બહુપદી મળી શકે. તો એન ઘાતવાળી બહુપદી જે છે એને આપણે લખીશું એ એન એ એન એક્સની એન ઘાત, પછી એ એન માઇનસ વન, તો એક્સની એન માઇનસ વન ઘાત. તમે જોઈ શકો છો કે જે ઘાત આપણે અહીંયા લીધી છે એનાથી એક ઓછી મળે છે. ત્યારબાદ એ એન માઇનસ ટુ એક્સની એન માઇનસ ટુ ઘાત, અને છેલ્લે આપણને મળશે અચળ પદ. એટલે કે અચળ પદની પહેલાં આપણે લખીએ એ વન એક્સ, એ ઝીરો અને એક્સની ઝીરો ઘાત, એટલે કે વન જ થઈ જશે. એટલે આપણે લખીશું ઓનલી એ ઝીરો. આ થશે એન ઘાતવાળી બહુપદી. પણ એમાં એક કન્ડિશન હોય છે કે એનું એ એન, આ જે એ એન છે એ ક્યારે પણ શૂન્ય થાય નહીં. અને આ એ ઝીરોથી કરી અને એ એન એ બધા કેવા પદ છે? અચળ પદ છે. કેવા પદ છે? અચળ પદ છે. એ ઝીરો, એ વન, એ ટુ અપ ટુ અપ ટુ એ એન અચળ છે. હવે એમાં એ એન છે એ ક્યારે પણ ઝીરો થશે નહીં. એ ઝીરોથી કરી અને એ એન માઇનસ વન સુધીના પદ છે એ શૂન્ય થઈ શકે, પરંતુ એ ઝીરોવાળું પદ ક્યારે પણ શૂન્ય થશે નહીં. જુઓ, હવે એ ઝીરોવાળું પદ આપણે શૂન્ય કરી દઈએ તો આખું પદ છે એ ઝીરો થઈ જાય. ગુણાકારમાં છે એટલે આ આખું પદ શૂન્ય થઈ જાય. તો આ કેટલા ઘાતવાળી બહુપદી થઈ જાય? તો એન માઇનસ વન ઘાતવાળી બહુપદી થઈ જાય. પણ આપણી પાસે એન ઘાતવાળી બહુપદી છે, તો એન ઘાતવાળું પદ છે એ હોવું જોઈએ. એના સિવાયના પદ હોય ચાહે ન હોય કોઈ ફરક પડતો નથી. ચલો આજનું હોમવર્કની વાત કરીએ. તો સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3 બાકી છે. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ
અને સો ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે દ્વિપદી એટલે બે પદવાળી અને એક પદી એટલે એક પદવાળી. આ તમે ધોરણ 8માં શીખી ચૂક્યા છો. હવે 35 ઘાત કીધી છે એટલે કે આપણે મહત્તમ ઘાતાંક કેટલી રાખવાની? 35 અને બે પદવાળી લેવાની છે. તો હું આ કહી દઉં છું કે 35 ઘાતાંકવાળી દ્વિપદી, તો એ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. એક ઉદાહરણ હું લઉં છું, એક્સની 35 ઘાત માઇનસ 2 થઈ ગયું. તો આવું તમારે કોઈ પણ એક ઉદાહરણ લખવાનું છે, આ ઉદાહરણ નથી લખવાનું. એવી જ રીતે 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ, તો 100 ઘાતાંકવાળી એક પદી હું લઉં છું ટીની 100 ઘાત, થઈ ગયું. હા, તો આવું તમારે બીજા 2-3 ઉદાહરણ શોધવાના છે. ત્યારબાદ નીચે આપેલી સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તમને અત્યારે બધી ભેગી આપી દીધી છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, એનું વર્ગીકરણ કરવાનું છે. થેન્ક યુ.